શિવના અનેક સ્વરૂપો છે, જેમાંનું એક સ્વરૂપ છે વીરેશ્વર સ્વરૂપ. વીરેશ્વર સ્વરૂપ એ છે કે શિવના પ્રાકૃતિક પરિવેશને ધરતું સ્વરૂપ છે, અને પ્રાકૃતિક પરિવેશને ધરતું શિવનું આ સ્વરૂપ બિરાજમાન છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા જંગલ પ્રદેશમાં હજારો વર્ષથી પોતાના ભક્તોને પ્રાકૃતિક પરિવેશ દર્શન આપી પાવન કરી રહ્યા છે, તો વીરભદ્રની તપોભૂમિ પણ માનવામાં આવે છે. બધા જ દેવી દેવતાઓમાં શિવનું નિરંજન સ્વરૂપ અલગ જ છે, અને આવું જ એક નિરંજન સ્વરૂપ બિરાજે છે સાબરકાંઠા જિલ્લાના અરવલ્લીની ગિરિકંદરાઓમાં. પ્રાકૃતિક પરિવેશથી હર્યાભર્યા બનેલા વિજયનગર તાલુકામાં આવેલી છે. આ સ્થળ વીરભદ્રની તપોભૂમિ છે. આ એ જ વીરભદ્રની તપોભૂમિ છે જેને ભોળાનાથની આજ્ઞા વિના દક્ષ પ્રજાપતિને હણ્યા હતા. ત્યારે કોપાયમાન થયેલા ભોળાનાથે વીરભદ્રને શ્રાપ આપેલો. શ્રાપિત થયેલા વીરભદ્રે આ સ્થળે આવીને શિવની અખંડ આરાધના કરી અને ભોળેનાથ પ્રસન્ન થયા હતા. આ જ સ્થળે તેમણે પોતાનું પ્રગટ સ્વરૂપ બતાવીને વીરભદ્રની શ્રાપ મુક્તિ કરેલી, અને ત્યારથી જ આ સ્થળે વીરેશ્વર મહાદેવ બિરાજ્યા છે. પરિવાર જોડે આવીએ છીએ દર્શન કરવા માટે. શ્રાવણના સોમવારે અહીંયા ઘણા લોકો આવે છે અને બહુ મોટો મેળો ભરાય છે. બાળકો માટેની માનતા હોય છે લોકો, બીજી કોઈ પણ શ્રદ્ધાથી કંઈક બાજા લઈએ તો તે પૂરી થાય. હું અહીંયા વીરેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન માટે, મારું ગામ પંચવટી કંપા છે, ત્યાંથી આવું છું. અને અહીંયા વીરેશ્વર મહાદેવ મંદિરમાં જે ભોળાનાથનો મહિમા છે એ ઘણો અપરંપાર છે. અહીંયા જે લોકોને લગભગ વર્ષોથી આ એક જીવતો જાગતા મહાદેવ ભોળાનાથનું મંદિર છે. અહીંયા સાક્ષાત બ્રહ્માજીને જે ગંગા સ્વરૂપ, અખંડ ગંગા અહીંયા વહે છે. દુષ્કાળની પરિસ્થિતિમાં પણ અહીંયા ગંગાજીનો પ્રવાહ આવી રીતે ચાલુ રહે છે. વત્તા અહીંયા એક અમારા દાદા અને પરદાદા પણ કહેતા કે આ એક જૂની જગ્યા છે અને અહીંયા કોઈ પણ બાધા માનતા આપણે જે કરીએ છીએ તે અવશ્ય પરિપૂર્ણ થાય છે. અને અહીંયાથી જે સમગ્ર ગુજરાતમાંથી શ્રાવણ મહિનામાં ઘણા ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને એની મનોકામના પૂર્ણ થાય છે. તો અહીં શિવ સ્વરૂપ ગંગાજી પણ પોતાનું પ્રગટ સ્વરૂપ બતાવે છે. શિવ મંદિરની પાછળ આવેલા ડુંગરોમાં આવેલ એક ઉમરાના વૃક્ષના વૃમમાંથી છેલ્લા હજારો વર્ષોથી ગંગાજી અસ્ખલિત વહી રહ્યા છે અને તેઓ ભક્તોની તરસને છીપાવી રહ્યા છે. અહીંના લોકોના મતે છપ્પનિયા કાળમાં પણ આ ઉમરાના વૃક્ષમાંથી નીકળતા ગંગાજી વિમુખ થયા ન હતા, અને આવા ગોજારા કાળમાં પણ આ વિસ્તારના લોકો પશુ પંખીઓની તરસ છીપાવી તેમજ ચૈતન્ય બક્ષેલું શિવજીના આશીર્વાદના પ્રતાપે ઉમરાના મૂળમાંથી અસ્ખલિત પાણી વહેતું રહેવા છતાં આ પાણી મંદિર પરિસરમાંથી કદી બહાર જતું નથી. શ્રી વીરેશ્વર મહાદેવ મંદિર અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે આવેલું પ્રાકૃતિક સૌંદર્યનું ધામ છે. જે સાબરકાંઠાનું એક શિરમોર મંદિર કહી શકાય. અને આ જગ્યાનું નામ વીરેશ્વર મહાદેવ એટલા માટે પડેલું છે કે અહીંયા વીરભદ્રે તપ કરેલું અને વીરભદ્રને શિવજીએ સ્વયં દર્શન આપેલા એટલે આ જગ્યાનું નામ વીરેશ્વર પડ્યું. સંવત 1361 સાલથી આજ દિવસ સુધી અવિરત છે, એટલે 754 વર્ષ આ મંદિર જૂનું છે, જેના શિલાલેખ અત્રે ઉપસ્થિત છે. અહીંયા એકમાત્ર નરસિંહ ભગવાનનું શિખરબંધ મંદિર આવેલ છે, જેના દર્શન અને હનુમાનજીના દર્શન અને મંદિરના પાછળના ભાગે ઉમરાનું વિશાળ વૃક્ષ છે જેમાંથી ગુપ્ત ગંગાજી પ્રગટ થયેલ છે. જે પાણી 70 TDSનું અને નેચરલ મિનરલ વોટર છે. વીરેશ્વર એક પ્રાકૃતિક જગ્યાની અંદર આવેલું છે એટલે અહીંયા પબ્લિક આવે અને દર્શન કરે તો પોતાના જીવનને ધન્યતાનો અનુભવ કરાવતા હોય છે. વીરેશ્વર મહાદેવ મંદિરથી મહંત રામદાસના આપ સર્વને જય શિવરામ. વીરેશ્વર મહાદેવ આ જંગલ વિસ્તારમાં બિરાજ્યા હોવાથી અહીંના આદિવાસી લોકોમાં પણ તેઓ ખાસ આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. ડુંગરો, ઝરણા, હરિયાળી સાથેના
આડાબીર જંગલો શિવભક્તોના એક અનોખા આનંદની અનુભૂતિ કરાવે છે, તો અહીંના વાતાવરણમાં જ જાણે જાદુ છે। ભક્તો અહીં આવી એક અનોખી ભાવદશામાં ખોવાઈ જાય છે, ત્યારે વીરેશ્વર મહાદેવની કૃપા પામેલા ભક્તો શ્રાવણ માસમાં તો અચૂક અહીં આવી જ છે, તો વન ડે પિકનિક માટેનું પણ આ બેસ્ટ સ્થળ મનાય છે અને ભક્તિ સાથે લોકો પિકનિકની પણ મજા અહીં ચોક્કસ માનતા હોય છે। તો શ્રાવણના દર સોમવારે અહીં મેળો જોવા જેવો માહોલ જામે છે। ભોરેનાથના સાનિધ્યમાં આ સ્થળે સ્વર્ગીય અનુભૂતિ થાય છે, તો પવિત્ર શ્રાવણ માસમાં તો માત્ર ગુજરાતમાં જ નહીં પણ ગુજરાત બહારથી શ્રદ્ધાળુઓ શિવના આ પ્રાકૃતિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવે છે, અહીં અચૂક આવે છે। માત્ર શ્રાવણ માસ જ નહીં પરંતુ વર્ષના 365 દિવસ અહીં ભક્તોનો ઘસારો યથાવત રહે છે। ઉમંગ રાવલ, જોડેશ ટીવી, સાબરકાંઠા।